लाइक शेयर कमेंट एंड सब्सक्राइब करो वी आर लाइव चैनल ने वी आर लाइव चैनल साथे जुड़ाई रहेवा माटे बेल आइकॉन दबाओ न्यायनी देवीनी आंखे भले पट्टी होय परंतु तमारी आंखो खोलो कायदानी जानकारी मेळवीने तो कायदा कानून अंगेनी मेळवो जानकारी कायदाना निष्णांतो पासे थी जुओ कार्यक्रम कायदाना फायदा बपोरे 4 कलाके मात्र वी आर लाइव पर। नमस्कार दर्शक मित्रों, फरीथी आपनो स्वागत छे वी आर लाइव ना खास कार्यक्रम कायदाना फायदामां। हूँ छु हसित। दर्शक मित्रों, आप सौ जाणो छो एवो कार्यक्रम छे जेमां आपणे देशना जुदा जुदा कायदाओ विशे माहिती मेळवता होईए छीए। તમે પણ કોઈ પ્રશ્ન હોય તો કોલ કરીને પૂછી શકો છો, પરંતુ વિનંતી એટલી કે જ્યારે આપ કોલ કરો ત્યારે આપના ટીવીનો અવાજ બંધ રાખશો। જો આપના ટીવીનો અવાજ ચાલુ હશે તો ટેકનિકલ ખામીને કારણે અમે આપને જવાબ આપી શકીશું નહીં। દર્શક મિત્રો, આપ સૌ જાણો છો આવતીકાલથી ત્રીજા તબક્કાના લોકડાઉનનો પ્રારંભ થઈ રહ્યો છે। હજુ પણ ઘણા લોકોને લોકડાઉનના નિયમો, એ દરમિયાન થતી અને થનારી મુશ્કેલીઓ અને એ સમયે ઇમરજન્સીમાં જે ઉપયોગ કરી શકાય એવા કાયદા અને નિયમો વિશે બહુ જ લોકોને જાણ નથી, ખબર નથી। આજે આપણે એ વિશે જ ચર્ચા કરવાના છીએ। આજનો આપણો વિષય પણ એ જ છે, લોકડાઉન અને સામાન્ય પ્રશ્નો। આજે આપણને આ બાબતે માહિતી આપશે અને આપણા પ્રશ્નોના જવાબ આપશે જાણીતા ધારાશાસ્ત્રી ખુશભાઈ બ્રહ્મભટ્ટ। નમસ્કાર બ્રહ્મભટ્ટ સાહેબ, આપનું સ્વાગત છે। નમસ્કાર જી બ્રહ્મભટ્ટ સાહેબ, જી નમસ્કાર। આવતીકાલથી ત્રીજા તબક્કાનું લોકડાઉન શરૂ થઈ રહ્યું છે, ત્રીજી વાર આ લોકડાઉન છે। બહુ લોકો લોકડાઉન ને કારણે પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે। લોકડાઉન આમ જોવા જઈએ તો જરૂરી છે, કોરોનાનું સંક્રમણ અટકાવવા માટેનો એકમાત્ર ઉપાય લોકડાઉન જ છે, તેમ છતાંય લોકોના ધંધા રોજગાર બંધ થઈ ગયા છે, એ સૌથી મોટો પ્રશ્ન છે। લોકડાઉન દરમિયાન જાત જાતના કાયદા પણ લગાવવામાં આવ્યા છે, 3-4 કાયદાઓ અત્યારે અમલી છે। એ દરમિયાન, આ લોકડાઉન દરમિયાન બહુ લોકો જુદી જુદી ઇમરજન્સીમાંથી પસાર થતા હોય છે, બધાને ખબર હોય છે કે બહાર ન નીકળાય પણ નીકળવું પડે એવી પણ પરિસ્થિતિ હોય છે, એવા સમયે કયા પ્રકારના કાયદા અને નિયમો કામમાં આવી શકે એ વિશે આજે અમારે આપની પાસેથી માહિતી મેળવવાની છે। વકીલ સાહેબ, મારો પહેલો એવો પ્રશ્ન છે કે અત્યારે લોકડાઉનમાં જ્યાં વધારે સંક્રમણ છે કોરોનાનું, એવા ઘણા વિસ્તારોને રાજ્યભરમાં ક્લસ્ટર ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે, કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે, પરંતુ આવા કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રહેતી કોઈ વ્યક્તિ હોય એને એવી ઇમરજન્સી હોય કે બહાર નીકળવું પડે, જેમ કે એ વિસ્તારમાં રહેનારા કોઈ વ્યક્તિના ફેમિલીમાં એના ફાધર કે થોડે દૂર રહેતા હોય અને એમની બહુ સ્થિતિ ખરાબ હોય, એમની તબિયત ખરાબ હોય અને એને જવું પડે એવું હોય, તો એવા તબક્કે શું કરી શકે? બહુ ઓછા લોકોને આ વિશે ખબર નથી હોતી અને એની મુશ્કેલી હોય છે, એ વિશે થોડું માર્ગદર્શન જોઈએ છે જી વકીલ સાહેબ। જી, હવે હાલમાં હવે એવું છે કે છેલ્લી ઇનિંગ રમવાની છે અને કહેવાય ને કે અત્યારે આપણો બધાનો રોલ મહેન્દ્રસિંહ ધોની જેવો હોવો જોઈએ, કેપ્ટન કુલ જેવો। અત્યારે હવે આ જે છેલ્લું લોકડાઉન છે ને, એના પછી આ જે પર્ટિક્યુલર વાયરસ નું જે સ્પ્રેડ છે એને અટકાવવાનો આ છેલ્લો તબક્કો છે। આની અંદર જે આપણો પૂર્ણ સહકાર સરકારને આપો, એક જ એ આપણી જોડેનું એક જ એવું શસ્ત્ર છે જેનાથી આપણે આ શસ્ત્ર નો વપરાશ કરી અને આ કોરોના સામે વિજય મેળવી શકીશું આ યુદ્ધમાં। હવે વાત રહી કે જયારે તમે કન્ટેનમેન્ટ ઝોન, પહેલા તો કન્ટેનમેન્ટ ઝોન શું છે કે જે બી રેડ ઝોન એરિયા છે, 3 ઝોન છે, રેડ ઝોન, ઓરેન્જ, ગ્રીન ઝોન, ત્યાં કોઈ ઇશ્યુ નથી, ત્યાં તમારી બધી સર્વિસીસ ચાલુ થઈ ગઈ છે, બધા ધંધાઓ ચાલુ થઈ ગયા છે। જ્યાં રેડ ઝોન છે ત્યાં માત્ર ને માત્ર એસેન્શિયલ સર્વિસીસ, રોજ દરમિયાન જરૂરિયાતની વસ્તુઓની જ જે દુકાનો છે, જે રોજની જરૂરિયાતના એકમો છે એ ચાલુ કરવાની પરવાનગી છે। આ દરમિયાન તમે કીધું એમ કે કોઈક ઇમરજન્સી તો શું કરવું, સૌથી પહેલી વાત કે ઇમરજન્સી હાલમાં અત્યારથી તમારી નજીકનું જે પોલીસ સ્ટેશન હોય, કાં તો તમે ઘરડી અને જોશો તો તમને વારંવાર પીસીઆર વાન ફરતી બી દેખાશે, કાં તો તમારી તમે જે ક્ષેત્રમાં રહેતા હો ત્યાંનું નજીકનું પોલીસ સ્ટેશન હોય ત્યાં જઈ
કા તો તમે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને તમારી જે ભી ઇમરજન્સી સની વાત કરશો એટલે તરત જ એ લોકો એમની મેરે એક રસ્તો કાઢી અને તમારી સુધી પહોંચશે. પણ હાલમાં અત્યારે ઇશ્યુ એમ છે કે આની જોડે જોડે આપણે જે ધ્યાન રાખવા જેવી બાબતો છે, એક સામાન્ય માણસના દ્રષ્ટાંત છે કે અત્યારે એક ન્યુસન્સ ભી ક્રિએટ કરી રહ્યા છે કે ખાલી ખાલી ફોન કરે છે. તો આ બધું ન્યુસન્સ ના થવું જોઈએ. અને આની જોડે જોડે તમારે જયારે જરૂરિયાત હોય ત્યારે તમે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરો, તમે તમારી જે જરૂરિયાત શું છે એ જણાવો એમને, અને તરત જ પોલીસની એક વાન કે પોલીસનો કોઈ બી નિધિ કાં તો કોન્સ્ટેબલ કાં તો પોલીસ ઇન્સ્પેક્ટર કે કોઈ બી જે વ્યક્તિ હશે એ તમારા સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. જી જી બિલકુલ વકીલ સાહેબ, ખૂબ સરસ માહિતી આપી. આપે એક સરસ મુદ્દો પણ કહ્યો કે આ છેલ્લી ઇનિંગ છે અને આપણો અત્યારનો એટલે કે આપણો એટલે કે નાગરિકોનો રોલ મહેન્દ્રસિંહ ધોની જેવો હોવો જોઈએ. કેપ્ટન કુલ બનીને આપણે મતલબ જેટલો શક્ય એટલો સંયમ પાળીને આપણે રહેવું જોઈએ, જરૂરત વગર બહાર ન નીકળવું જોઈએ. વચ્ચે આપણે કોલરને લઈ લઈએ. હેલો હેલો, હાજી નમસ્કાર, આપનું સ્વાગત છે, આપનું નામ જણાવશો? હું ગાયકવાડી 6 વિસ્તાર સિટીમાં રહું છું. જી જી. તો ત્યાં લોકડાઉન ના નિયમો ના બહુ ભંગ થાય છે. જી. અને સાહેબ ત્યાં કઈ પણ સાફ સફાઈ કોઈ કર્મચારી કઈ કરવા પણ આવતા નથી. જી 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 બિલકુલ વકીલ સાહેબને આપણે આ વિશે પૂછીએ. આ વિશે એક નાગરિક તરીકે તમે ખૂબ સારો પ્રશ્ન પૂછ્યો છે. એક નાગરિક તરીકે તમને આ સફાઈના અભાવ વિશે અને લોકડાઉનના ભંગ વિશે દુઃખ થયું, એ વિશે આપણે જરૂરથી શું કરી શકીએ પણ વકીલ સાહેબને આપણે જરૂરથી પૂછીશું. આપ એમનો જવાબ ટીવી પર સાંભળી શકશો. ફોન કરવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. જી વકીલ સાહેબ, રાજકોટથી આપણા એક દર્શક મિત્રનો કોલ હતો, એમનો બહુ સ્તુત્ય એક નાગરિક તરીકે એમણે જવાબદારી અદા કરતો પ્રશ્ન રજૂ કર્યો. અત્યારે એમના વિસ્તારમાં સફાઈનું કોઈ ધ્યાન રાખવામાં નથી આવી રહ્યું. એ ઉપરાંત એમના વિસ્તારમાં રાજકોટના એ પર્ટિક્યુલર વિસ્તારમાં લોકડાઉનનો ખુલ્લેઆમ ભંગ થતો જોવા મળી રહ્યો છે. એ વિશે શું કરી શકાય વકીલ સાહેબ, આપ વિશે આ વિશે શું કહેશો અને એક નાગરિક તરીકે કોઈ પણ આવી પરિસ્થિતિમાં શું કરી શકે? જી વકીલ સાહેબ, સૌથી પહેલી વાત કે જ્યારે તમે કોઈ ભી પ્રકારનો ભંગ થતા જુઓ તો તમે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરો અને આ ભંગ કયા એરિયામાં થઈ રહ્યો છે એની પૂરતી માહિતી પોલીસ કંટ્રોલ રૂમમાં આપો, જેથી પોલીસ ત્યાં પહોંચી અને જ્યાં કર્ફ્યુ ચાલુ રહેવું જોઈએ અને જ્યાં જે ભંગ થતો હોય અને લોકો ક્વોરન્ટાઇનમાં ના રહેતા હોય ત્યાં પોલીસ આવીની ફરજ બજાવશે. અને એની જોડે જોડે કે તમારે તમારા ઘરની બહાર નીકળવાની જરૂર નથી લોકોને સમજાવવા માટે. ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જો તમે બહાર નીકળ્યા અને તમે જો સંક્રમિત થઈ ગયા તો એ પાછું ચેન આખી ચાલુ થઈ જશે. એટલે તમારે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરવાની છે. જોડે જોડે જો તમારી ત્યાં સફાઈ ને એ બધા સફાઈ નથી થઈ રહી તો એની માટે થઈ અને હેલ્પલાઇન નંબર આપેલા છે, તમે તમારી મ્યુનિસિપાલિટીની વેબસાઇટ પર જઈ અને તમને નંબર મળેલો છે ત્યાં તમે કમ્પ્લેન રજીસ્ટર કરાવી શકશો. તો તમને 24 કલાકમાં તમને એનો રિપ્લાય આવશે કાં તો એનું એક્શન જે લેવાનું હશે એ લઈ લેવામાં આવશે. જી બિલકુલ વકીલ સાહેબ, આપે બહુ સરસ વાત કરી. એક મહત્વનો મુદ્દો પણ આપે કહ્યો કે જ્યારે આવું દેખાય ત્યારે આપણે ઘેર બેઠા જ પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકતા હોઈએ છીએ. એ પણ મહત્વનો મુદ્દો છે કે જાતે નેતા બની અને સમજાવવા જવાની જરૂર નથી, નહીં તો આપણે પણ લોકડાઉનના નિયમોનો ભંગ કરીએ છીએ. વધુ એક કોલરને લઈ લઈએ. એક્ઝેક્ટ. હેલો હેલો હેલો, હાજી હેલો હેલો, હું અમદાવાદથી બોલું છું. જી, આપનું નામ જણાવશો? મારું નામ જગદીશ છે. જી જગદીશભાઈ, આપનું ખૂબ સ્વાગત છે, આપનો પ્રશ્ન જણાવો. મારો પ્રશ્ન એવો છે કે મારો ભાઈ અત્યારે પેલા બરોડામાં હતો, અત્યારે રાજકોટમાં છે. જી. આ તો એ અત્યારે થોડા વખતમાં છૂટવાનો જ હતો અને અત્યારે બધું બંધ થયેલું છે એટલે સાતમો નંબર આવીને કામ બંધ થયેલું છે એટલે અત્યારે છૂટવાની શું આશા છે કે નહીં?
છૂટવાની મતલબ ક્યાંથી છૂટવાની જરા વિસ્તાર પૂર્વક કહેશો? રાજકોટ જેલમાં છે. રાજકોટ? ઓકે. જી ઓકે. જી બિલકુલ બિલકુલ. ત્યારે ફૂલ છે ત્યારે છૂટશે. જી ચાલુ કેસ લઈ શકે છે. બિલકુલ બિલકુલ. વકીલ સાહેબ ને પ્રશ્ન પૂછીએ છીએ, એમનો જવાબ આપ ટીવી પર સાંભળી શકશો. જગદીશભાઈ ફોન કરવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. જી વકીલ સાહેબ, આપ પ્રશ્ન સાંભળી શક્યા છો? આઈ થિંક એમણે છોડી હુકમ. જી બિલકુલ, હું જણાવું છું. જગદીશભાઈ નામના એક દર્શક મિત્રનો રાજકોટ થી ફોન હતો, અરે સોરી અમદાવાદ થી ફોન હતા. એમના ભાઈ સામે પાસા વિરુદ્ધ કાર્યવાહી થઈ છે, જે પેલા વડોદરા જેલમાં હતા અને હવે રાજકોટ જેલમાં છે. કોરોના અને લોકડાઉનના સંક્રમણના ઘણા છૂટ્યા, તો એ પણ છૂટી શકશે કે કેમ? એમની કાર્યવાહી જે કોર્ટની પ્રોસીડિંગ્સ છે એ ચાલશે કે કેમ લોકડાઉનમાં, એ એમનો પ્રશ્ન છે. જી વકીલ, જો હાલમાં કોર્ટની કામગીરી જે છે માત્ર અર્જન્ટ કેસીસ જે હોય એમાં અર્જન્ટ કેમ છે એનું એમના જે બી સાહેબ હોય એમણે કોર્ટમાં રજૂઆત કરવી પડશે અને એ એની માટે થઈ અને જે પ્રોસીજર છે એ ફોલો કરી. જો એમને વકીલની સુવિધા ના મળતી હોય તો હાલ સ્ટેટ લીગલ બી અવેલેબલ રહેશે, બીજી બી સેવા અવેલેબલ રહેશે. એની માટે થઈને એમણે સૌથી પહેલા તો એમનું જે નજીકનું પોલીસ મથક હોય ત્યાં જાણ કરવી પડશે. ત્યાંથી એમણે કોર્ટમાં તારીખ કઈ છે એની જાણ લેવી પડશે સૌથી પહેલા એમના વકીલ જોડેથી, અને એ રીતે પછી એ લોકો આમાં આગળ વધી શકે. જી બિલકુલ વકીલ સાહેબ, સરસ માહિતી આપી. જગદીશભાઈને કામ પણ ખૂબ આવશે. વકીલ સાહેબ, હવે પછીનો મારો પ્રશ્ન એ હતો, જનરલી જ્યારે કોઈ કેસમાં કે ગુનામાં ધરપકડ થાય ત્યારે કાનૂની સહાય ને એ બધું મળતું હોય છે. હાલના કિસ્સામાં કોઈ પણ ગુનામાં માની લો કે ધરપકડ કરવામાં આવે લોકડાઉનનો ભંગ કે કોઈ પણ પ્રકારનો, તો એ ક્યાં સંપર્ક કરી શકે કે કાનૂની સહાય મેળવી શકે કે કેમ? જી વકીલ સાહેબ. જી હાલમાં કેવું છે કે તમે ભંગ કરો છો બરાબર રીતે, તમને કે હાલ સૌને ક્વોરન્ટાઇન રહેવાની સરકારે ફરજ પાડી છે, છતાં બી તમે એનો ભંગ કરી અને જ્યારે બહાર નીકળો છો ઘરની અને સરકારે કીધેલા કાયદાઓ વિરુદ્ધ તમે આગળ પગલાં લો છો ત્યારે તમારી ધરપકડ કરવામાં આવે છે. તે વખતે હાલમાં પ્રોવિઝન એનું એવું છે કે હાલમાં તમને એક મેમો આપવામાં આવશે અને એમાં તમને જેલ બી થઈ શકે છે અને પેનલ્ટી બી થઈ શકે છે. રહી વાત લીગલ એડની, કે જો લીગલ એડનો વાત હોય તો તમામ કોર્ટ્સમાં અત્યારે લીગલ એડ સર્વિસીસ અવેલેબલ હોય જ છે અર્જન્ટ મેટર્સ પર, અને રોજની રોજ જ્યુડિશિયરીએ તો કામ કરવાનું ચાલુ ને ચાલુ જ છે. જ્યુડિશિયરી બંધ નથી થઈ એટલે એની લીગલ એડની બી વ્યવસ્થાઓ ત્યાં અવેલેબલ રહે છે. જી બિલકુલ. મતલબ વકીલ સાહેબ, આ સ્થિતિમાં પણ સંવિધાનના અધિકાર મુજબ ગુનેગારને પણ જે વકીલ તરીકે જે કાયદાની સહાય મળવા પાત્ર છે એ લોકડાઉનમાં પણ એમ જ રહેશે, અને જેમ આપે કહ્યું એમ જ્યુડિશિયરી પ્રોસીડિંગ આજે પણ ચાલુ જ છે. ફરીથી એક દર્શક મિત્રનો કોલ લઈ લઈએ. હેલો હેલો, પેલા આપનો ટીવીનો અવાજ બંધ કરી દો પ્લીઝ. હાજી, આપનું નામ જણાવશો? જી પોરબંદર થી બોલો છો, આપનું ખૂબ સ્વાગત છે. આપનું નામ જણાવશો? જી રમેશભાઈ, આપનો પ્રશ્ન જણાવો. જી જી બિલકુલ વકીલ સાહેબ ને આપણે આ પ્રશ્ન પૂછીએ છીએ, એમનો જવાબ આપ ટીવી પર સાંભળી શકશો. ફોન કરવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. જી વકીલ સાહેબ, પોરબંદર થી દર્શક મિત્ર નો કોલ હતો અને એમનો બહુ સ્તુત્ય પ્રશ્ન હતો. અત્યારે જે બધા જ આ લોકો બધા લોકો આ પ્રશ્ન જનરલી પૂછતા હોય છે, જે કોર્ટે અત્યારે સરકારે મોરેટોરિયમ આરબીઆઈએ જાહેર કર્યું છે, 3 મહિના હપ્તા ન ભરવાની છૂટ આપી છે, તો એ પર પેનલ્ટી લાગશે કે કેમ એવું જાણવું હતું.
તમારે હાલમાં સૌથી પહેલા તો મોરેટોરિયમ લેવું કે નહીં ને, એની માટે થઈને તમારે તમે જે બી બેંકની લોન લીધી હોય તો એના હેલ્પલાઈન નંબર આપેલા છે, એ હેલ્પલાઈન નંબર પર ફોન કરો અને જોડે ને જોડે તમારે ત્યાં ફોન કરીને જણાવવાનું છે કે તમારે મોરેટોરિયમનો લાભ લેવો છે કે નહીં. ખ્યાલ આવ્યો તમને? છતાં બી જો તમે એવું કઈ જણાવતા નથી અને તમે મોરેટોરિયમના લાભ માટે તમે કશું સૂચન નથી કરતા તો તમને પેનલ્ટી લાગશે જ, કારણ કે આનો મતલબ શું થયો કે તમે મોરેટોરિયમની સર્વિસીસ લીધી નથી બરાબર અને તમે હપ્તા ચૂક્યા છો. જી બિલકુલ બિલકુલ, એટલે આની અંદર પેનલ્ટી લાગશે. જી બિલકુલ, બહુ સરસ મુદ્દો છે આ વકીલ સાહેબ. સરકારે છૂટ જરૂર આપી છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કહ્યું પણ છે કે 3 મહિના સુધી જો હપ્તા નહીં ભરી શકે તો એના પર પેનલ્ટી કે એવું નહીં લગાવવા, અમે બશર્તે એને લાભ લેવો છે કે નહીં એને એની બેંકને જાણ કરવાની રહેશે. જો જાણ નહીં કરે અને હપ્તો નહીં ભરે તો ચોક્કસ એના પર પેનલ્ટી જરૂરથી લાગશે. વકીલ સાહેબ એક મહત્વનો અહીંયા સવાલ એવો છે, અત્યારે કલમ 188 અમલી છે, 4 જણાથી વધુ ભેગા થવા પર પ્રતિબંધ છે અને એના ભંગ બદલ ધરપકડ પણ થઈ શકે. ઘણી પ્રકારના ગુના એવા હોય છે, જામીન લાયક બિનજામીન લાયક. અહીંયા પ્રશ્ન એ છે, બહુ લોકોને આ માહિતી જાણવી હોય છે, બહુ લોકોને ખબર નથી કે 188 મુજબ જો ધરપકડ કરવામાં આવે તો એના માટે છૂટવા માટે કે જામીન લેવા માટે કોર્ટમાં જવું જરૂરી ખરું કે પોલીસ તરફથી જામીન મળી શકશે? જી વકીલ સાહેબ, 188 હિસાબે તમારે કોર્ટમાં તો એકવાર તમારી ધરપકડ થઈ એટલે તમારે કોર્ટમાં તો હાજર થવું જ પડશે, તે વખતે તમારે તમારા જામીન આપવા જ પડશે ને એની જોડે જોડે. આ 188 છે, 188 એ છે કે જ્યારે બી કોઈ રાજ્ય સેવક પ્રકારનો નિયમ બહાર પાડ્યો હોય કાં તો કોઈ બી ઇન્સ્ટિટ્યુટ બી ગાઈડલાઈન બહાર ને એનું ઉલ્લંઘન, ત્યારે તમને 188 કલમ લાગે છે. એમાં એ જોવામાં આવે છે કે તમે એ કલમનો ભંગ કેમ કર્યો, એની પાછળનું તમારું કારણ શું હતું બરાબર. હવે તમે ભંગ કર્યો છે તો તમને જાણ છે અને તમે ભંગ કર્યો છે એટલે તમે જાણી જોઈ અને આ ખોટું કાર્ય કર્યું છે તો તમને સજા અને પેનલ્ટી બેવના પ્રોવિઝન છે આની અંદર અને તમારે કોર્ટમાં તો હાજર થવું જ પડે. જી બિલકુલ, મતલબ 188ની કલમમાં ધરપકડ થાય પણ થાય તો પણ અદાલતમાં તો જવું જ પડે. વકીલ સાહેબ એક કોલર મિત્રને અહીંયા લઈ લઈએ. હેલો જી, બિલકુલ બિલકુલ. તો અમારું એપ્રિલ નું લાઈટ બિલ તો ભર્યું નતું, અમે 1 મહિના નું અમારે ત્યાં લાઈટ બિલ આવે છે. જી હવે માર્ચ નું તો ભર્યું નથી તો બીજા મહિને અમારે પે કરવાનું રહે તો બીજા મહિના નું તો લોકડાઉન માં આવ્યું છે બરાબર છે તો બિલ આવ્યું નથી 2 મહિના નું અને હવે 3જો મહિનો બી લોકડાઉન માં જતો રહ્યો છે અને 4થો મહિનો બી લોકડાઉન માં જતો રહ્યો છે, ટ્રેડિંગ થયું નથી તો 4 મહિના નું એક સાથે આવશે તો અમે ગરીબ વર્ગ ના છીએ તો અમને સરકાર સહાય મળશે કે નહીં મળે એનું જરા જણાવજો. જી બિલકુલ, વકીલ સાહેબને પૂછીએ આ બાબતે, જરૂરથી જવાબ આપશે, આપ એમનો જવાબ ટીવીમાં સાંભળી શકશો. મોહમ્મદભાઈ ફોન કરવા બદલ ખૂબ ખૂબ આભાર. જી વકીલ સાહેબ, અમદાવાદના સરખેજ વિસ્તારથી મોહમ્મદભાઈ નામના કોલરનો ફોન હતો અને એમને સાંભળ્યો આપે જવાબ. જી જી હવે આમાં એવું છે, હાલ રાજ્ય સરકાર એટલે અત્યારે એવી પરિસ્થિતિ છે ને કે તમામને એવું છે કે રાજ્ય સરકાર કોઈ બી પ્રકારની યોજના બહાર પાડે, કોઈ બી પ્રકારની સંકલન કરે કે કઈ બી પ્રકારની સ્કીમ બહાર પાડે કે રિલીફ પેકેજ બહાર પાડે, બધાને આની રાહ છે. અને આ વસ્તુ આમનો સવાલ છે એ પર્ટિક્યુલર ઇલેક્ટ્રિસિટી બિલ બાબતે છે, પણ આવી બહુ બધી વસ્તુઓ છે પગારથી માંડી અને તમામ બીજા પેકેજીસ માટે બી લોકો રાહ જોઈ રહ્યા છે. ઇન્ડસ્ટ્રી લેવલે, એમએસએમઈ લેવલે બી લોકોને બહુ બધી વસ્તુઓ અત્યારે એ સરકાર પાસેથી અપેક્ષા રાખી રહ્યા છે અને એક અપેક્ષાઓ રોજની રોજ વધતી જઈ રહી છે. આની સામે હાલની રાજ્ય સરકાર સંવેદનશીલ સરકાર છે, પણ મારા નજરિયા પ્રમાણે મને એમ લાગે છે કે હવે સમય આવી ગયો છે અને સંવેદનશીલતાને જો ધ્યાને રાખી અને વહેલી તકે રિલીફ પેકેજીસ જો બહાર પાડવામાં નહીં આવે તો આ કસે ને કસે એક ફ્રિક્શન ઊભું ના કરી દે, કારણ કે અત્યારે લોકોને લોકોની અપેક્ષાઓ રોજની રોજ વધે છે. લોકડાઉન પહેલું પૂરું થયું, લોકડાઉન સેકન્ડ પૂરું થયું, લોકડાઉન 3 ચાલુ થયું, કાલથી ચાલુ થશે,
17 દિવસ નો જે આખો ગેપ છે એ નીકળ્યા દરમિયાન સરકારે અમુક મજૂરો જે પરપ્રાંતિય મજૂરો તો એમને એવું કીધું છે કે તમે તમારી એમની માટે વ્યવસ્થા ગોઠવી આપી છે, પણ એમના પગારો જે 2 મહિનાથી પેન્ડિંગ છે એ એમની કંપનીઓ પાસે છે. એટલે અત્યારે કસે ને કસે એટલું મોટું કન્ફ્યુઝન ઉભું થઈ રહ્યું છે ને એ દાડે દાડે વધતું જઈ રહ્યું છે. એટલે હવે હાલ બહુ જરૂરિયાત છે કે રાજ્ય સરકાર બહુ જલ્દી થી કઈક પેકેજ કે કોઈ બી પ્રકારની ગાઈડલાઈન આ બાબતે બહાર પાડે, પણ હાલમાં તો કોઈ એવી ગાઈડલાઈન બહાર પડેલી નથી. એ બિલકુલ વકીલ સાહેબ બહુ મહત્વની વાત કહી આપે. ત્રીજું લોકડાઉન આવ્યું છે. એક પહેલું લોકડાઉનમાં લોકોએ સંયમ જાળવ્યો, બીજા લોકડાઉનમાં પણ હજુ સંયમથી પસાર કરી રહ્યા છે, બીજું લોકડાઉન પતાવ્યું અને હવે ત્રીજું. એટલે ક્યાંક ને ક્યાંક લોકોમાં આ બાબતે કચવાટ દેખાઈ રહ્યો છે, લોકોમાં પેનિક ફેલાઈ તરત જ. જી જી, બીજું મને એમ બી લાગી રહ્યું છે કે કદાચ આમાં કેવું હોય છે ઘણી વાર કે તમે જાણતા હો તો ઘણી વાર છે ને જેનું પેટ ઊંડું હોય ને એટલે તમારી બેસી રહેવાની ક્ષમતા આપણા ગુજરાતમાં સહન શક્તિ તમામ બીજા પ્રદેશો કરતા સૌથી વધારે રહેલી છે. હાલ કદાચ સરકાર એમ બી વિચારતી હોય કે હાલ વધારે પેશન્સ રાખીને થોડો ઓર સમય જો કાઢી નાખવાથી કદાચ કોઈક બેટર પોલિસી ફોર્મ્યુલેશન કે કઈ થવાનું હોય, તો એ બી એક પરિપ્રેક્ષ છે જે હું જોઈ રહ્યો છું હાલમાં કે કદાચ આવી આવી બી કોઈ પોલિસી કે આવી બી કોઈ સમજણથી સરકાર ચાલી રહી હોય કે આગળ વધી અને કદાચ મે બી કોઈ બેટર પોલિસી, એક બેટર વન વિન્ડો પોલિસી કોઈ ડિરાઈવ થઈ શકે, કઈ ક્રિએટિવ આઉટપુટ આવી શકે જેનાથી આખી સિચ્યુએશન હેન્ડલમાં આવી જાય. એટલે એ બી એક પક્ષ છે પાછો. જી બિલકુલ, બહુ મહત્વની વાત છે. આપની વાત સાથે સહમત કે સંયમ પૂરો થાય લોકોનો એ પહેલા તુરંત સરકારે હવે કોઈક પગલા ભરવા પડશે, તાકીદે કોઈક ઓપ્શન એવો શોધી શકે કે વધુ રાહત કે બીજા વધારાના પેકેજ જાહેર કરે. કારણ લોકડાઉન તો ખોલી શકે એવી સ્થિતિ રાજ્ય સરકારની કે સરકારની દેખાઈ નથી રહી અને એ આપણા માટે કદાચ સારું હશે, તો બીજો ઓપ્શન પણ સરકારે શોધવો જ પડશે. વકીલ સાહેબ, મારો એક તમે જે હમણાં વાત કરી પરપ્રાંતિઓ અને જે ફેક્ટરી અને કામદારોના પગાર વિશેની, મારો હવે પછીનો પ્રશ્ન એ વિશે જ હતો. સરકારે એવું જાહેર કર્યું છે કે પગાર આપવામાં આવશે, ફેક્ટરી બંધ હોય તો પણ આપવો કે કામગીરી બંધ હોય તો પણ પગાર ચૂકવવો એ ફરજિયાત છે સરકારની ગાઈડલાઈન મુજબ. તેમ છતાં ઘણી જગ્યાએ પગાર નથી અપાયા અથવા કાપ મૂકવામાં આવ્યાની ઘણી બધી ફરિયાદો છે. ખાસ કરીને જે પરપ્રાંતીય મજૂરો છે, જે ક્લાસ 4માં કામ કરે છે, લેબર તરીકે કામ કરે છે, એવા લોકો સાથે આવા અન્યાયો થવાની ઘણી ફરિયાદો છે. આવા લોકો ક્યાં સંપર્ક કરી શકે કે આવા લોકો કાયદાનો કેવી રીતે અને ક્યાંથી મદદ મેળવી શકે એ વિશે થોડી માહિતી આપશો? હવે હાલની આ જે તમે પ્રશ્ન પૂછો ને એમાં પરિપ્રેક્ષમાં એવું છે કે જયારે સૌથી પહેલી મિનિસ્ટ્રી હોમ અફેર્સની જે ગાઈડલાઈન આવી હતી કે કોઈનો પગાર કપાય ના અને જોડે જોડે કે ભાઈ બધાને પગાર ચૂકવવામાં આવશે, હવે આ બાબત એવી છે કે અત્યારે ઇન્ડસ્ટ્રીમાં કોઈ બી પ્રકારનું પ્રોડક્શન ચાલી નથી રહ્યું. જે જે એકમોને છૂટ મળી છે એ લોકોના મજૂરો હાલ એમના દેશ બાજુ પહોંચી ગયા છે, એટલે પ્રોડક્શન પ્રોસેસ કસે ને કસે હજુ બી ડાઉન છે. જ્યાં માર્કેટ ખુલવાનું હતા ત્યાં માર્કેટો હજુ બંધ છે. એટલે તમામ બાજુ જોવા જઈએ ને તો એકમોના જે લોકો છે એમને બી અત્યારે એક આ પરિસ્થિતિ ઉભી થઈ છે કે પૈસા છે જ નહીં, પૈસા ઉભા કરવા માટે પ્રોડક્શન કરવા માટે પૈસાની વ્યવસ્થા નથી, તો એની જોડે જોડે આ પગાર આપવો 2 મહિનાનો કેવી રીતે આ આખો પ્રોબ્લેમ એક એવું મિક્સરમાં કર્યો છે. થોડા સમયમાં તમે જો જુઓ પાછળના અમુક સમયથી જે ચાલુ ડિસ્કશન છે એ આ જ છે કે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે એ લોકો સરકારને એ જ કહે છે કે અમે પગાર કઈથી આપીએ. અને રહી બીજી વાત, તો મિનિસ્ટ્રી હોમ અફેર્સ જે છે એ પગાર બાબતે નિર્ણય કરી શકે કે કેમ, એ બી એક સવાલ છે કે શું એમના પ્રોવિઝનમાં એ આવે છે? તો કારણ કે મિનિસ્ટ્રી ઓફ લો લેબર ને એ બી એક્ઝિસ્ટ કરે છે, તો આ શું પરવ્યુ એમનો નથી? બિલકુલ. એટલે આવા અમુક સંવિધાનિક બી પ્રશ્નો છે કે આ નોટિફિકેશન કોના દ્વારા જાહેર કરવામાં આવે છે અને એનું પોલિસી મેકિંગ માટે એક અલગ મિનિસ્ટ્રી હોવા છતાં બી આ મિનિસ્ટ્રીએ આ ગાઈડલાઈન બહાર પાડી છે. એટલે આના પરિપ્રેક્ષમાં સુપ્રીમ કોર્ટમાં બી PIL ફાઇલ થઈ છે અને હાલ એની ચર્ચા ચાલી રહી છે અને 15-17 દિવસની અંદર મને એવું લાગે છે કે એમાંથી બી કોઈક સારું સૂચન આવી શકે છે ઇન્ડસ્ટ્રી માટે બી અને વર્કર્સ માટે બી. અને રહી બીજી વાત કે પગાર, હવે પગાર અત્યારે એવો પ્રશ્ન ઉભો થઈ ગયો છે બધા ઇન્ડસ્ટ્રી માટે કે એક ફ્લક્સમાં આવી ગયા છે. કારણ કે
હા, રિલાયન્સ જેવી મોટી, જીઓ જેવી મોટી ઇન્ડસ્ટ્રીએ બી એમના પગારમાં કાપ મૂક્યો છે. તો આ આખી સિચ્યુએશન ને એનાલાઇઝ કરો ત્યારે તમને ખ્યાલ આવે કે જો આ મોટા એકમોની બી આ પરિસ્થિતિ છે તો નાના એકમોની શું પરિસ્થિતિ હશે. અને સૌથી વધારે જે પરપ્રાંતીય લોકો જે મજૂરી કામ રોજનું રોજ કરે છે એ સૌથી વધારે નાના નાના ઉદ્યોગોમાં વધારે છે કમ્પેરેટિવલી. હવે આ આખી લાઈન ઓફ એક્શન ને તમે જોવા જાઓ અને માર્કેટ જોડે કમ્પેર કરો તો અત્યારે રેવન્યુ છે નહીં, સરકારે કોઈ રાહત પેકેજ જાહેર નથી કર્યા, બીજી બાજુ લોનો કેપિટલ માટે લીધેલી છે જે કન્ટિન્યુ ચાલુ છે, 3 મહિના રહીને બી મોરેટોરિયમ લીધા પછી બી તમારે પૈસા તો ચૂકવવાના જ છે. એટલે હાલ આ આખો ડિસ્કશન ડાયલોગ કન્ટિન્યુઅસ ચાલી રહ્યો છે અને જ્યાં સુધી આનો કોઈ ઉપાય નહીં આવે અને આમાં આનો એક જ સોલ્યુશન છે કે રાજ્ય સરકાર દ્વારા કોઈ રિલીફ પેકેજની જાહેરાત. હાલ ઈપીએફ ને એ તમામ એકમો દ્વારા 1000 કરોડ રૂપિયાની વ્યવસ્થા સરકારો જોડે ઉભી જ છે અને એ લોકોએ બી પોતપોતાની યોજના પ્રમાણે ચાલુ કર્યું છે ડિલિવર કરવાનું. પણ જે આખો એક કહેવાય ને કે એક એડમિનિસ્ટ્રેશન લેવલે ગાઈડલાઈન ફોર્મ કરવી એની કસે ને કસે હજુ ચૂક છે. બિલકુલ બિલકુલ વકીલ સાહેબ, બહુ મહત્વની વાત થઈ આ ચર્ચા. છેલ્લો પ્રશ્ન ખરેખર મહત્વના મુદ્દા પર પ્રકાશ ફેંક્યો આપે કે હોમ મિનિસ્ટ્રીએ ગાઈડલાઈન જાહેર કરી છે પગારો આપવાની. મહત્વનો મુદ્દો અહીંયા ખરેખર તમે ઉપસ્થિત કર્યો એ છે કે હોમ મિનિસ્ટ્રીની એ સત્તામાં છે કે કેમ પગાર વિશે બોલવું, કારણ લેબર લો છે, લેબર ટ્રિબ્યુનલ્સ છે, ફાઇનાન્સ મિનિસ્ટ્રી છે, ઘણી બધી ઇન્સ્ટિટ્યુશન્સ છે ગવર્મેન્ટની જેને સાંકળ્યા વગર આવી જાહેરાત ન થઈ શકે. સામા પક્ષે એ પણ એટલો જ મુદ્દો છે, ખાસ કરીને જેમ રિલાયન્સનો આપણે મુદ્દો ટાંક્યો, એમ નાના બહુ બધા એકમો છે એ પોતે જ આર્થિક ભીંસમાં છે તો એના કર્મચારીઓને ક્યાંથી ચૂકવી શકે એ પણ મુદ્દો છે. ઘણા એસએમઈ જેવા છે, ખાસ કરીને એસએમઈની હાલત સૌથી વધારે ખરાબ છે, એ પોતે જ કમાતા ન હોય તો એના કર્મચારીને ક્યાંથી ચૂકવી શકીએ. બહુ સરસ ચર્ચા રહી વકીલ સાહેબ આપે, ખૂબ ઘણો અમને સમય આપ્યો બદલ આભાર. દર્શક મિત્રો, સમયના અભાવે અહીંયા કાર્યક્રમ પૂરો કરીશું, ફરીથી મળીશું નવા તજજ્ઞ અને નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો, ધન્યવાદ. લાઈક, શેર, કમેન્ટ એન્ડ સબસ્ક્રાઇબ કરો વીઆર લાઈવ ચેનલ ને. વીઆર લાઈવ ચેનલ સાથે જોડાઈ રહેવા માટે બેલ આઇકોન દબાવો. ન્યાયની દેવીની આંખે ભલે પટ્ટી હોય પરંતુ તમારી આંખો ખોલો કાયદાની જાણકારી મેળવીને. તો કાયદા કાનૂન અંગેની મેળવો જાણકારી કાયદાના નિષ્ણાંતો પાસેથી. જુઓ કાર્યક્રમ કાયદાના ફાયદા બપોરે 4 કલાકે માત્ર વીઆર લાઈવ પર.